जेतपुर, गायत्री परिवार, यूट्यूब ऋषि चिंतन चैनल ना माध्यम थी आओ आजे गुरुदेव नो वसंत पंचमी ना दिवसे संदेशो सांभळीए। आ संदेशो गुरुदेव नो आपणे सौ हृदय में उतारसू अने माता भगवती देवी अने गुरुदेव राम शर्मा ना आपणे आशीर्वाद मेळवशू। गुरुदेवे आज आपणे खास संदेशो विश्व कल्याण भाव माटे आप्यो छे। शांति कुंज हरिद्वार आदेश अनुसार रोज सांजे 7 वागे विश्व कल्याण अर्थे 12 गायत्री महामंत्र नु सामूहिक जाप करशू। विश्वमां व्याप्त आतंकवाद अत्याचार युद्धनी विभीषणना सफाया माटे तेमज उज्ज्वल भविष्यनी संरचना माटे विशेष गायत्री मंत्र 40 दिवसीय ब्रह्मास्त्र अनुष्ठान सौ परिजनों करिए अने सौ मित्रों अने सगा वाला अने संबंधियों द्वारा करवामां सहयोग करिए। 30 जानुआरी 10 मार्च 2020 सुधी आ अनुष्ठान आपणे पूर्ण करवानुं छे। एक घरना 3 सभ्यों द्वारा 33 माळा 1 सभ्य 11 माळा करीने पण आ अनुष्ठान करी शकशे। तेवी रीते जेमनाथी मंत्र जाप न थई शकता होय तो तेओ मंत्र लेखन करी पण अनुष्ठान करी शकाय। 2400 मंत्र लेखन 5 नोटबुक थाशे। एक घरना 5 सभ्यों द्वारा 12500 मंत्र लेखन 1 सभ्य 2400 मंत्र लेखन गुणिया 5 सभ्यों करीने पण आ अनुष्ठान करी शकाय। जिल्लाना विश्वना राज्यना सौ परिजनों ने आजे जेतपुर गायत्री परिवार तथा यूट्यूब ऋषि चैनल ना माध्यम थी फरी अपील करिए छे कि आ गुरुदेव नो संदेशो आज वसंत पंचमी दिवसे जेटलू अनुसरी सकीए एटलू अनुसरवा प्रयत्न करिए। आजे वसंत पंचमी ना दिवसे आप सौ गायत्री परिवार जननु अभिवादन सौनो हार्दिक स्वागत। आओ आजे वसंत पंचमी ना दिवसे जारे गुरुदेव नो आजे विशेष दिवस छे, आजे माँ सरस्वती नो विशेष दिवस छे, आजे आपणा सौनो विशेष दिवस छे। આજે ચારે બાજુ લગ્નો યજ્ઞો અને મહોત્સવ ઉજવાઈ રહ્યા છે ત્યારે આપણે પણ ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી વાતાવરણને ભવ્ય અને પવિત્ર બનાવીએ। ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्युर्मोक्ष्य मामृता। आओ आजे माता सरस्वती नु पहला पूजन करी लईए। या देवी सर्वभूतेषु विद्यारूपे सनिस्थिता नमस्तस्ये नमस्तस्ये નમસ્તે નમો નમ। આજે સરસ્વતીનો એટલે જ્ઞાનનો દિવસ, કલાનો દિવસ, શિક્ષણનો દિવસ, સાહિત્યનો દિવસ, અંદરની ઉર્મિઓના આનંદનો દિવસ, અંદરના લાગણીઓનો દિવસ આજે જે છે મા સરસ્વતી એટલે જ્ઞાનનો ભંડાર, એવી માનો આજે દિવસ છે। એ આજના દિવસે આપણે સૌએ કઈ રીતે ઉજવશું એ પણ આજે ગુરુદેવે આપણે ગાઈડલાઈન આપી દીધી છે। આજના દિવસથી વસંત પંચમીથી હોળી ધૂળેટી પૂનમ સુધી 40 દિવસનું અનુષ્ઠાન કરશે। આપણે રોજ 33 માળાઓ કરીને કુલ 1.25 લાખનું જાપ કરવાના છીએ અને આપણે સૌ મળીને આ અનુષ્ઠાનને સફળ બનાવવા પ્રયત્ન કરીએ। આજથી જેટલું આપણાથી થાય અને એ 33 માળાઓ જો તમે એકલા ન કરી શકો તો તમારા તમામ સભ્યો ઘરમાં બેસીને વહેંચણી કરી નાખજો જેથી કરીને સરળતા પડે। આ અનુષ્ઠાનથી સમગ્ર વિશ્વમાં જે કલ્યાણ અને ભાવનો જે સંદેશ જશે
એના આશીર્વાદ આપણના અંતરાત્માને મળશે. અને આપણે માત્ર આધ્યાત્મિક વિકાસ નહીં કરશું, પણ આધ્યાત્મિકની પરાકાષ્ઠાની અનુભૂતિ કરશું, જેથી કરીને આપણે કોઈ પણ જાતની કંગાલિયતનો અનુભવ નહીં થાય. આપણે દરેક રીતે આપણી જાતને સમૃદ્ધ બનાવવા માટે જે છે એ આપણે પર્યાપ્ત એની જે છે પર્યાપ્ત આપણા માત્રામાં જે છે એનર્જી શક્તિ અને ચેતના જે છે એ સમાઈ શકશે. જ્યારે આવી ચેતના આજના દિવસથી મળવાની હોય, જ્યારે આટલી એનર્જી આજે મળવાની હોય, જ્યારે આટલી ઉર્જા મળવાની હોય, ત્યારે આપણે આજથી શરૂ કરીએ 33 માળાઓનું અનુષ્ઠાન. વસંત પંચમીથી પૂર્ણિમા, નારિયેળી પૂર્ણિમા સુધી તેમનું જે છે અનુષ્ઠાન આપણે આરંભ કરીએ. વસંત પંચમીથી આરંભ કરી અને હોળી સુધી આપણે તેનું જે છે પૂર્ણાહુતિ કરી અને જબરદસ્ત અનુષ્ઠાન કરી અને 33 માળાઓનું રોજ જાપ કરી અને 125,000 મંત્રો જે છે એની આપણે જે છે પ્રાપ્તિ કરીએ અને આપણે ઉર્જા અને ચેતના પ્રાપ્ત કરીએ. આજે જે માં સરસ્વતીના પ્રતીકો છે એના વિશે પણ આપણે થોડું જોઈ લઈએ. માં સરસ્વતીના હાથમાં પુસ્તક છે, એટલે આપણે જ્ઞાનથી ભરપૂર બનીએ, સદબુદ્ધિથી ભરપૂર બનીએ, વિવેકથી ભરપૂર બનીએ. પછી તેમની જે વાહન છે તે મોર છે. મોર એટલે સંપૂર્ણ કલાઓનું જે છે એ પ્રતીક છે. એ કલાઓની અંદર જગતની તમામ કળાઓનો સમાવેશ થઈ જાય છે. પછી વીણા વાદની એટલે જે સંગીતની દેવી છે. આ સંગીત અને સંગીત જે છે એ અંદરની ઉર્મિઓ અને લાગણીઓનો જે તાર છે એ ઝનકી ઉઠે છે અને અંદર તમામ જે છે આપણે કીટાણુઓ જે રોગાત્મિક કીટાણુઓ જે છે એને આરોગ્યાત્મિક બનાવી અને આપણી શરીરની અંદર ફૂર્તિ અને આરોગ્ય પ્રદાન કરે છે આ સંગીત જે છે. આ સંગીત માત્ર માનવને લાભદાયક નથી, પણ પશુ પક્ષીઓ વૃક્ષો વનસ્પતિઓ જળ ચેતનની અંદર આ જે સંગીત જે છે એ પોતાની જે છે એ જબરદસ્ત છાપ છોડી જાય છે. તો એવી માની આજે પૂજા આપણે સૌએ યજ્ઞો દ્વારા કરી રહ્યા છીએ, અનુષ્ઠાનો દ્વારા કરી રહ્યા છીએ. સમગ્ર ગાયત્રી પરિવાર આના માટે સજ્જ થઈ ચૂક્યું છે અને આથી આરંભ થઈ ચૂક્યો છે. આપ સૌને ઋષિ ચિંતન ચેનલ આવકારે છે અને પ્રેમથી વિનંતી કરે છે કે આ ગુરુદેવનો જે સંદેશો છે એ આપણે સૌએ મનમાં ઉતારી અને એનું જે છે આપણે એની અંદર જે છે આપણે સૌએ એનું પાલન કરી અને આ અનુષ્ઠાનને સફળ બનાવીએ. તો આજે આપણે આ પર્વ બહુ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવી અને આપણે પોતાએ આનંદની અનુભૂતિ કરી અને આ વર્ષ આપણું સંપૂર્ણ આનંદથી વ્યતીત થાય, સંપૂર્ણ વર્ષ આપણો આનંદમય થાય એવી લાગણી સાથે અત્રે આ વસંત પંચમીનો જે છે એ સંદેશ પૂર્ણ કરીએ છીએ. આજથી વસંત બહાર સૌના જીવનમાં આવે, સૌના જીવનમાં આનંદ આવે, સૌમાં જીવન વસંતની જેમ ફૂલોની જેમ તમારું જીવન મહકતું રહે, ખીલતું રહે, સૌને સુગંધ આપતું રહે એવી માતાજીની પ્રાર્થના, એવી ગુરુદેવની પ્રાર્થના, એવી ગાયત્રી માતાની પ્રાર્થના, એવી મા અંબે માતાની પ્રાર્થના. ફરીથી એકવાર સાથે આપણે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરશું. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપે સનિસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ.